नमस्कार बाळ मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल मेट स्टोरी में तमारू स्वागत है। आज आपणे धोरण 8 नी विषय संस्कृत फेब्रुआरी 2021 नी एकम सामयिक कसोटीनु संपूर्ण सॉल्यूशन मेळवीशुं। ते पहला हजू सुधी जो आपने आ चैनल सब्सक्राइब न करी हो तो अत्यारे करी लो। आवाज वीडियो साथे आपणे हर हमेश मळता रहीशुं। जोईए एकम सामयिक कसोटी धोरण 8 विषय संस्कृत जे कुल गुण 25 मार्क्स नी छे तेमां सॉल्यूशन मेळवीए तो पहलो प्रश्न आपणने आपेल छे के आधारभ्य शालार्च की भविष्यति, तो तेनो जवाब आवशे आधारभ्य शालार्च प्रतिवर्ष खेल महोत्सव भविष्यति। आगळ छे शालायाच छात्रा कस्मिन भाग स्वीकरिष्यन्ति, तो तेनो जवाब आवशे शालाय छात्रा राज्यकक्षाया राष्ट्रकक्षाया च खेल महोत्सव भाग स्वीकरन्ति। त्यारबाद त्रीजो प्रश्न छे विद्यालयस्य आचार्य केशा कृते अभिनंदन ददाति, तो तेनो जवाब आपी शकाय विद्यालयस्य आचार्य आगतान प्रतिभागीना कृते अभिनंदन ददाति। चौथो प्रश्न छे जीवने कस्य महत्त्वम् अस्ति, तो तेनो जवाब आपी शकाय जीवने खेलस्य महत्त्वम् अस्ति। त्यारबाद छे पांचमो प्रश्न कबड्डी शब्दनो सामानार्थी शब्द जणाव, तो कबड्डीनो सामानार्थी थशे हुतुतु, तो हुतुतु तेनो सामानार्थी छे। आगळनो प्रश्न जोईए प्रश्न नंबर 2 આપેલો છે સવારના સમયે જોવા મળતી 5 વસ્તુઓના નામ સંસ્કૃતમાં લખો, તો સવારના સમયે આપણે શું શું જોવા મળે તેના 5 નામ આપણે લખવાના છે। તો પહેલું જોઈએ ચંદ્રહ, ત્યારબાદ બીજું સમીરહ, ત્રીજું સૂર્યહ, ચોથું પ્રકાશહ અને પાંચમું મધુપહ। આ 5 વસ્તુ આપણે જોઈ શકાય વહેલી સવાર। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, એટલે કે આપણને એક ઉદાહરણ આપેલું છે તે મુજબ વાક્ય બનાવીએ, તો એમાં છે અહમ ખાદામી વયમ ખાદામી, ચાલો તો અહમ ગચ્છામી તો વયમ ગચ્છામ। બીજો પ્રશ્ન છે અહમ પશ્યામી, તો આવશે વયમ પશ્યામ। ત્રીજું છે અહમ પૂછામી, તો તેનું આવશે વયમ પૂછામ। તો ઉદાહરણ છે મહેશ લેખની, તો મહેશ્યસ્ય લેખની અસ્તિ, ચાલો એ રીતે બનાવીએ તો શૈલેશ ધનમ, તો તેનું બનશે શૈલેશસ્ય ધનમ અસ્તિ। ત્યારબાદ છે સુધા પુસ્તકમ, તો આપણે બનાવી શકાય સુધાયા પુસ્તકમ અસ્તિ। આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વાક્યોનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો, એટલે કે આપણને ગુજરાતીમાં કોઈ વાક્ય આપેલું છે જેને આપણે સંસ્કૃતમાં ફેરવવાનું છે, તો જોઈએ એવા વાક્ય। તો પહેલું વાક્ય આપેલું છે મારું ગામ સુંદર છે, તો તેનો જવાબ આવશે મમ ગ્રામઃ મનોહર અસ્તિ। બીજો પ્રશ્ન છે અહીં ઘણા બધા પક્ષીઓ છે, તો તેને સંસ્કૃતમાં કહી શકાય અત્ર નેકઃ ખગા અસ્તિ। ત્યારબાદ છે મારા ગામમાં બગીચો છે, તો તેને સંસ્કૃતમાં લખાય મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ। ચોથો પ્રશ્ન છે મારી શાળા મોટી છે, તો કહી શકાય મમ પાઠશાલા વિશાલા વર્તતે। પાંચમો પ્રશ્ન આપણને આપેલ છે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તો તેને સંસ્કૃતમાં ફેરવીએ તો થશે ગાંધી મદાર અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ। પાંચમો પ્રશ્ન છે નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, રે રે મશકથી શરૂ થાય છે અને ખલું નિંદ્રાતી સુધી લખવાની છે, તો જોઈએ એ કાવ્ય પંક્તિ રે રે મશકમાં કરું ગાનમ માસપૃષ્યમાં દશ રક્ત પિયાસો। ત્યારબાદ છે સુદતી સમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખુલું નિંદ્રાતી, આ રીતે તે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરી શકાય। બાળમિત્રો આ રીતે આપણે સંસ્કૃતનું સોલ્યુશન મેળવી લીધું છે, તમારા મિત્રોને આ સોલ્યુશનથી રહી ન જાય તે માટે તેને પણ આ વિડીયો શેર કરવો। આપે આ વિડીયો શાંતિથી સાંભળ્યો અને શીખ્યા તે બદલ આપનો ખૂબ આભાર, ધન્યવાદ।